अंग्रेजी में एक छे। लाइफ इज नॉट अबाउट अर्निंग और यर्निंग इट इज मोर अबाउट लर्निंग जीवन छे कमावानी बाबत नहीं આપણા મનમાં દ્રઢ હોય કે ભણી ગણી આગળ વધી શું કમાઈએ ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ અર્નિંગ અને જીવન એ કેવળ કામનાઓ પૂરી કરવા માટેનું જીવન નથી જે તમને મને ઈચ્છા થાય એ પ્રાપ્ત કરવા માટે મથીએ એ પણ પૂરતું નથી લાઈફ ઇઝ અબાઉટ લર્નિંગ જીવન એ કંઈક પામવાની વાત છે કંઈક શીખવાની વાત છે કઈક પ્રાપ્ત કરવાની વાત છે એના અનુસંધાનમાં એક મને ખૂબ પુરાતન ચાઇનીઝ એન્શિયન્ટ સ્ટોરી યાદ આવે છે ચીની સંસ્કૃતિની અંદર એક વાત આવે છે કે એક સમય એક સમ્રાટ રાજા એને ત્રણ દીકરા હતા ત્રણે પોતે સરખી રીતે ચાહતો એના મનમાં દ્વિધા થઈ કે મારા પછી આ રાજ્ય અને સામ્રાજ્ય કોણ સંભાળશે એને નક્કી કર્યું કે ત્રણેયને એક દિવસ બોલાવે છે અને કે છે કે હું તમને એક નાની એક પેટી આપું છું સુશોભિત છે નકશી છે પણ દસ વર્ષ માટે હું બહાર જાઉં છું દસ વર્ષ પછી હું પાછો આવીશ અને પછી તમારે પાસે માંગીસ આ હું તમને જે આપું છું એ 10 વરસ વીતી જાય છે એન આફ્ટર 10 યર્સ હી કમ્સ બેક અને જારે પાછો આવે છે ત્યારે પ્રથમ દીકરાની પાસે જાય છે અને પ્રથમ દીકરાને કહે છે કે બેટા મે તને પેટી આપીતી એ છે ક્યાં દીકરો કહે છે કે पिताजी તમે મને જે આપીતી એને મારા કાળજાની જેમ એને સાચવી છે એક ખંડમાં લઈ જાય છે ખંડની ચારે બાજુ સૈનિકો હોય છે અને પિતાને કે છે કે તમે મને આપી સાચવવા આ ખંડની અંદર બંધ કરીને ચારે બાજુ સૈનિકો ઉભા રાખ્યા છે કોઈને જવા દીધા નથી અને કોઈને અંદરથી આવવા દીધા નથી હું ખુદ પોતે પણ અંદર ગયો નથી એટલે તમે મને જે આપી એને મેં કાળજાની જેમ સાચવી છે જેવી ખોલી અને પેટીની અંદર જોયું તો વર્ષ પહેલા એના પિતાજી એ એને બી આપ્યા હતા સીડ જે બી આપ્યા હતા બિયારણ એમના એમ દસ વર્ષ પછી એના પિતાને પાછા આપે છે બીજો દીકરો એને પિતાને કે છે કે તમે મને જે પેટી આપી હતી એ મેં બુદ્ધિ વાપરીને ખોલી જોયું તો એમાં બિયારણ બી હતા તમે દસ વર્ષ પછી પાછા આવો અને બી ટકે કે નહીં એની શું ગેરંટી એટલે મેં બુદ્ધિ વાપરી અને દર વર્ષે એ જૂના બી હું નવા કરતો ગયો એટલે અત્યારે મેં તમને જે અત્યારે બી આપ્યા એ નવા નક્કોર બી છે હતા તેટલા પણ નવા છે અને ઉપયોગી થાય જૂનાનું નવું કર્યું ત્રીજા દીકરા પાસે જાય છે કે બેટા ક્યાં ગઈ મારી પેટી અને પિતાજીને કહે છે કે ચાલો તમે બગીચાની અંદર અને બગીચાની સામે બહુ જ મોટું વન ઊભું થઈ ગયું હતું કે તમે મને આપી એ મેં વાવ્યા અને એના સેંકડો ઝાડ થઈ ગયા આ મેં તમારી પેટીનું સંવર્ધન કર્યું પિતા રાજી થઈને ગાદી ત્રીજા દીકરાને આપે છે પણ મારું કહેવું એમ છે કે જીવનમાં ત્રણેય વસ્તુની જરૂર છે જતન જેમ છે એમ રાખવું મહેરબાની કરીને જે આપણી લાગણીઓ છે એને જેમ છે એમ રાખજો માં એ માં પિતા એ પિતા દાદા એ દાદા ગુરુ એ ગુરુ અને ઈષ્ટદેવ એ ઈષ્ટદેવ એમાં લેશ માત્ર ફેરફાર થવા દેતા નહીં સંપૂર્ણ જતન કરીને રાખજો અને જે તમારું જ્ઞાન છે ભાઈ સાહેબ એ જ્ઞાનનું છે ને જૂનાનું નવું કરજો અપગ્રેડ યોર સેલ્ફ જો જૂના માણસો નવાનું સમજે નહીં અને જ્ઞાનનું પરિવર્તન સમાજ જાતે કરે નહીં તો આઉટ ઓફ ડેટ થઈ જાય છે અપડેટ યોર સેલ્ફ લાગણી જેમ છે એમ રાખજો જ્ઞાન વિકાસશીલ છે એને પરિવર્તન કરજો અને જે તમારા સંસ્કાર છે અને મૂલ્ય છે એનું સંવર્ધન કરજો જ્યાં ત્યાં સ્વામિનારાયણના સંસ્કાર તમે આપતા જજો એ આજની સભાનો સાર છે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે માણવા ભેગા થયા છે એમના જીવનમાંથી કંઈક શીખવા આપણે ચાહીએ છીએ તો મારે તમને એટલું જ કહેવું છે કે પ્રમુખ સ્વામીના જીવનમાં ત્રણે ત્રણ વસ્તુ મળે છે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા જે સનાતન સિદ્ધાંતો છે એમનું એમણે મીન મેક જતન કર્યું હી એઝ નેવર અલાવ ટુ સ્ટ્રે ફ્રોમ ધ સ્મોલેસ્ટ આઈડિયલ્સ ઓફ ભગવાન સ્વામિનારાયણ મારે જે સ્થાપેલા જે સનાતન સિદ્ધાંતમાં લેશ માત્ર ફેરફાર કર્યા વગર સમાજમાં જે સતત પરિવર્તન થાય છે સંસ્કૃતિના મૂલ્યો કે માનવ જાતના મૂલ્યો એ ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય અને સત્સંગી અને સ્વયંસેવકોમાં એ ન કેવળ હિન્દુ ધર્મમાં કેવળ ભારતમાં

શ્રોતા અને વક્તા બેઉ ભેગા થઈને સમૂહની અંદર જ્યારે કલેક્ટિવ ગ્રોથ સામૂહિક સંવર્ધન કરી શકીએ એ આ ત્રણ દિવસનો અવસર છે અને આની અંદર થ્રી કન્ડિશન્સ છે કદાચ અંગ્રેજી ન સમજાય તો ગુજરાતી કરીશ ઘણા હરિભક્તો મને પૂછતા હતા કે સ્વામી આ કઈ ભાષાના છે ભાષામાં છે તો આ ભ્રમરૂપ ભાષા છે એઝ લોંગ એઝ વી અંડરસ્ટેન્ડ તમે સમજો ને હું સમજુ અને આપણી વાત એકબીજાને સમજાય નથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ આ વિશિષ્ટ સભાના ત્રણ કન્ડિશન છે પહેલી કંડિશન બી ડેફ ડેફ એટલે બેરા હવે તમે મને કહેશો કે સ્વામી અમે સાંભળવા આવ્યા છે ને બેરા થઈએ भूतपूर्व अपना राष्ट्रपति कलाम साहेब एक बहुत सुंदर दृष्टांत आपता था एमने मैंने एक बार कहू थू कि बी डेफ बेहरा बनजो केम के एक वक्त एक जगह थी ए जगह पर लगभग हजार एक उंदर कहता के रेट्स रहता था अब उंदर क्या रहे ग्राउंड और अंडरग्राउंड ए जगह कोख ડિવેલપરે પોતે ખરીદી અને એસ્ટેટ ડિવેલપરે એ જગ્યા ખરીદી અને ત્યાં પાયો ખોદ્યો ઉંદરો બધા ભેગા થઈને જોયા કરે કે ભાઈ આપણી માલિકીને હકની જગ્યા અને એમાં થાય છે શું પહેલો માળ થયો બીજો માળ ત્રીજો ચોથો એના ઉપરાંત ઉંદરોની તો કોઈ ગણિતની ગતિ હતી નહીં બધા હજાર ઉંદર ભેગા થઈને જોયા કરે કે આપણી જગ્યા ઉપર થાય છે શું એ લોકોને તો રહેવાનું ગ્રાઉન્ડ ઓર અંડરગ્રાઉન્ડ જ્યારે જોતા ગયા અને એક નહીં પાંચ નહીં દસ નહીં વીસ નહીં ત્રીસ નહીં ચાલીસ નહીં પચાસ માળની ઈમારત જયારે ઉભી થઈ તે વખતે આ હજાર ઉંદર ભેગા થઈને ચર્ચા કરવા લાગ્યા કે અહીંથી આવું દેખાય છે ઉપરથી કેવું દેખાતું હશે અને એમાં સો એક ઉંદરને ફિહોટો ચડ્યો નહીં ઘણી બધા બહુ વાતો કરે ને આપણને લાગે આપણે જઈએ અમારે ત્યાં એક સંત હતા બિચારા વૃદ્ધ જયારે કારગીલ નું યુદ્ધ ચાલ્યું ને બધા કે ચાલો હું હું અને કોઈ કીધું કે ભાઈ આ તમે ઉનાળામાં ગરમ પાણી થી છો તો કારગીલ રહેવા દો મૂળ કોક વાર ડૂગ વાગે ત્યારે આપણા મનમાં એવું થઈ જાય કે હુંય જાઉં હું જાઉં આ ઉંદરોમાં સો એક ઉંદરને સુરાતન ચડ્યું કે આપણે ચડીએ 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 પહેલો માળ બીજો માળ ચડ્યો ત્યાં સુધી નીચે ત્યાં બધા ઉંદરો કિલકુલ આમના નહીં કોળા હોલ કલવા લાગ્યા કે ભાઈ જોજો પડો નહીં આ તો બહુ ઊંચે ગયા નીચે ઉતરી જાઓ ખાવાનું શું કરશો ઉપર કોણ સાચવશે ધ્યાન રાખજે આપણો દીકરો પરદેશ જાય ને બહુ ચિંતા કરીએ દીકરાને માન છૂટવું હોય અને આપણે છોડીએ નહીં અને બધા ઉંદરો ભૂમાભૂમ કર્યું કે ભાઈ જો જો પડતા નહીં બહુ કે ન પડતા તો પડે જ બે પાંચ પડ્યા વાગ્યું કોક ઇંજડ થઈ ગયા નીચે તો સોલ્વેશન આર્મી જેવું થઈ ગયું કોક લઈ જાય ના છે તે છે અને જે પાંચ દસ ઉંદરો હજુ ચડતા હતા નીચેથી ભૂમાભૂમ થાય કે ભાઈ હવે બહુ ઊંચાઈ ગયા પાછા આવી જાઓ જતા નહીં જતા નહીં અને કો શું દાટ્યું છે ઉપર જઈને કરશો શું પછી આપણો ટોન બદલાય અને બાપ જન્મારામાં કોઈ ગયું નથી પેઢીઓમાં ગયું નથી આપણે રહેવાનું છે તો ગ્રાઉન્ડ એન્ડ અંડરગ્રાઉન્ડ અને એમાંથી કાઈક ત્રીસ ચાલીસ માળ માંથી બીજા બે પાંચ પડ્યા અને એમાં એક ઉંદર છેક ઉપર પહોંચ્યો નીચે તો કોલા હોલ થતું કે ભાઈ આવી જાવ આવી જાઓ જતા નહીં ગભરાઈ મરી જશો અને એમાં એક ઉંદર ચડીને જ્યારે નીચે આવ્યો અને આખા હજારે ઉંદરો એનું સન્માન કરવા ગયા ત્યારે ખબર પડી જે ઉપર ચડ્યો ને એ બેરો હતો આ દુનિયાનો કોલાહોલ સાંભળવાનું બંધ કરો તો તમારે જ્યાં જવું છે ત્યાં તમે જશો ભગવાન અને કથામાં બેઠા હોય શટ વર્લ્ડ આઉટ કોઈ તમારા સગાવાલા હું કોઈનો વિરોધ નથી કરતો કોઈ પણ આ દુનિયાની અંદર તમને સવડી વાત છેક સુધીની વાત કરનારા બહુ જૂજ મળશે સાચી પ્રેરણા આપનાર છે નહીં બધા ચિંતા બતાડે પણ અંતરની અંદર તો કઈક ને કઈક ઈર્ષા કે સ્વાર્થ હોય જ છે લેસન નંબર જો તમે આ દુનિયાનો કોલાહોલ બંધ કરશો ને તો આ ત્રણ અંતરનો અવાજ પેદા થશે અને તમારે જ્યાં જવું હશે ત્યાં પ્રમુખ સ્વામીના આશીર્વાદથી પહોંચી જશો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બી ડેફ સેકન્ડ કંડિશન છે આ ત્રિદેશ દિવસીય આપણી યાત્રાની ઇઝ બી હિયર તમે મને કહેશો કે સ્વામી હિયર એટલે અહીંયા તમે મને કહેશો કે સ્વામી આ કાળઝાળ ગરમીમાં અમદાવાદ પચાસ તો પહોંચી ગયું ને હાફ સેન્ચુરી આ કાળઝાળ ગરમીની અંદર અમે બધું મૂકીને આવ્યા છે વ્યવહાર ઘર અનેક કામ મૂકીને અહીંયા આવ્યા છે અહીંયા જ છીએ પણ સાચું કહો આ આધુનિક યુગની અંદર આ સાધન સામગ્રી વચ્ચે મોબાઈલ ઇન્ટરનેટ WhatsApp ની મધ્ય છે અંયા રેવું ને બહુ અઘરૂ છે અંગ્રેજીમાં કહેવત છે કે વી હેવ બીકમ એન એલસવેર જનરેશન એલસવેર એટલે અંયા નઈ હાજર હોવા છતાં ગેરહાજર સમજી ગયા બે જન બે કલાક ભેગા હોય ને મોબાઈલ પર ચોટ્યા હોય તો બે ભેગા નથી કામ કરીને રાતના તમે આઠ વાગે ઘરે આવો ને તમને લાગે તમે ઘરે આવ્યો ઘરે આવીને તમે ઇન્ટરનેટ ઉપર જાઓ એટલે દુનિયા ઉપર પહોંચી ગયા આવીને બારે જતા રહો છો તમારો દીકરો સ્કૂલમાં ગયો હોય ને સ્કૂલમાંથી તમને મેસેજ મોકલે તો તમે ચિંતાતુર થજો કે એ ક્લાસમાં નથી બીજે ક્યાંય છે અરે આપણે કામે ચઢીએ તો કામની અંદર કરીએ અને બીચ ઉપર જયારે સુતા હોય ત્યાં ઓફિસનું કામ કરીએ લે આપણે એક એવી પ્રજા ઉભી થઈ ગઈ છે કે જ્યાં છે ત્યાં નથી જ્યાં હોઈએ ત્યાં રહેવું નથી જે છે એ બનવું નથી વી હેવ બીકમ એન એલ્સવેર જનરેશન એટલે ભાઈ સાહેબ અહીંયા રહેજો અને તમે મને કહેશો કે સ્વામી અમે કરીએ છું જો તમારો વાંક નથી હું વૈજ્ઞાનિક તમને કહું છું સારામાં સારા વક્તાની એક પરિસ્થિતિ છે કઈ કે એક મિનિટમાં એકસો પચીસ શબ્દો એ બોલી શકે અને તમારા મગજની સ્થિતિ કેવી જ ખબર છે એક મિનિટની અંદર પાંચસો પચીસ શબ્દ ગ્રહી શકે હવે જે આપણે ગેપ પડે ને એકસો અને પાંચસો પચીસમાં ચારસો શબ્દ એમાં તમે આટા મારી શકો છો એટલે આપણે ભૂતકાળમાં હોઈએ જૂના દુઃખ ભૂલી નથી શકતા કા ભવિષ્યના કાળમાં હોઈએ ભવિષ્યના સુખ જોઈ નથી શકતા અને વર્તમાનમાં રહી નથી શકતા પ્રમુખ સ્વામીનું જીવન જુઓ હજારો હરિભક્તો આજે ભેગા થયા છે અને અને કેટલાય કેટલાય ગુણભાવી મહાનુભાવો આજે આવ્યા છે છે એ બધાને અનુભવ કે જ્યારે તમે પ્રમુખ સ્વામીને મળોને ત્યારે તમને એક અનુભૂતિ થાય કે પ્રમુખ સ્વામી માટે આ દુનિયામાં કોઈ નથી તમારા સિવાય પ્રેસિડેન્ટ ઝેલ સિંગને મળે ત્યારે એમને લાગે કે મારી માટે જ પ્રમુખ સ્વામી રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યા છે અને બહારે જતા એના લિફ્ટમેન ને મળે ત્યારે લિફ્ટમેન ને લાગે કે આ લિફ્ટમાં કરવા જ પ્રમુખ સ્વામી આવ્યા છે 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 સંતો અહીંયા બિરાજમાન અનુભૂતિ એમ કે આ પૃથ્વી ઉપર સત્પુરુષ મારા માટે જ આવ્યા છે એટલે જ કદાચ અક્ષરધામનું નું કામ હોય તો સ્વામી એમાં સંપૂર્ણ ગરકાવ થઈ જાય સેલવાસનું મંદિર હોય તો ત્યાં ગરકાવ થઈ જાય અને સામાન્ય હરિ મંદિર હોય અને આદિવાસી વિસ્તારના ખૂણે ખૂણામાં હોય તોય તમને અનુભૂતિ થશે કે પ્રમુખ સ્વામી એ સ્થિતિ પરિસ્થિતિ અને વ્યક્તિ ના થઈ જાય છે સંપૂર્ણ આજે પણ આપણને અનુભૂતિ થશે કે પ્રમુખ સ્વામી સારંગપુર નથી અહીંયા એમને યાદ કરીએ અને પ્રમુખ સ્વામી અહીંયા હાજર થઈ જાય આવા અનેક ના અનુભવ છે આજે પણ આ સભામાં એ હાજર છે જ બી હિયર અને ત્રીજી કન્ડિશન છે

કોઈ ધર્મનો કડવો અનુભવ હશે અરે ધર્મ ગુરુનો કડવો અનુભવ હશે એ સંપૂર્ણ સાફ કરીને સંપૂર્ણ પૂર્વગ્રહ વગર બેસજો તો ચમત્કાર સર્જાશે જો તમારી પાસે એક કપ હોય અને તમને હું ચાની કીટલી આપું તમે કપમાં ચા નાખવા જાઓ અને તમે જુઓ તો કપની અંદર કોઈ કાળો ડાઘ કે કાળો મેલ હોય તો તમે એ કપની અંદર ચા નાખશો બોલો નાખશો અને કદાચ તમે જો એ કપ ની અંદર ચા નાખી અને કચરો તડતો તડતો ઉપર આવે તો તમે ચા પીશો કદાચ તમે ચા તો ન પીવો પણ તમે એ ચા બીજાને પાશો મારે એટલું જ કેવું છે એક સામાન્ય કચરા જેવો મેલ પણ તમારા મનમાં હશે ને તો ભગવાન તમારા અને મારા હૃદયની અંદર આશીર્વાદ નાખશે નહીં અને કદાચ દયા કરીને નાખે ખરા રેડે પણ ખરા પણ તમને કામ લાગશે નહીં અને કદાચ તમે મોટા પાયે થઈને જશો કે હું પારાયણમાં બેસીને આવ્યો પણ તમને એ આશીર્વાદ બીજા માટે પણ કામ લાગશે મહેરબાની કરીને પ્લીઝ બી ક્લિયર ઘણી પારાયણ ની અંદર એવી વાતો હોય કે વક્તા જે કે એ બધું જ માનજો હું આજે આપને છૂટ આપું છું બી ક્લિયર જરાક તમારા મનની અંદર શંકા પેદા થાય ને તો પ્રશ્ન પૂછજો પણ આપણી ટેવ શું છે ખબર છે પ્રશ્ન બીજાને પૂછીએ છે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે મારે તમને એક જ વિનંતી કરવી છે કે આ પારાયણ કથા દરમિયાન જેટલા પ્રશ્ન થાય ને એ તમે પૂછજો પણ પહેલા પ્રથમ તમારી જાતને પૂછજો જસ્ટ ચેન્જ

બે હજાર પંદર ની સાલ માં કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તકમળની અંદર ટ્રાન્સ પુસ્તક જે એમને લખેલું એ સારંગપુર પ્રમુખ સ્વામીને અર્પણ કરવા આવતા હતા એની આગલી રાતનો આ પ્રસંગ છે સાડા આઠ એમનું પ્લેન હતું એની બદલે પ્લેન આવ્યું અગિયાર વાગે અને પોતે ઉતારે સર્કિટ હાઉસની અંદર લગભગ બાર સાડા બારે પહોંચ્યા ચોર્યાસી વર્ષની એમની ઉંમર અને હકીકત ની અંદર એક જ મહિનામાં એ પોતે સ્વર્ગસ્થ થયા એટલે તબિયત એવી સારી નહીં હોય કેટલી સભાઓ કરીને આવેલા એકદમ પોતે મહેનતું જરા પણ આરામ કર્યા વગર સાડા બારે હજુ તો એમને જમવાનું બાકી હતું તમારી પરિસ્થિતિ ને મારી પરિસ્થિતિ જોજો ત્રણ ચાર સભા કરી દિલ્હીથી મુસાફરી કરી રાતના સાડા બારે તમે ખાટલા ભેગા થતા હોય હજુ જમવાનું બાકી હોય સિક્યોરિટી હતી અને પોતે જમવા જતા હતા એમાં એક નાની બાળકી એ કલામ સાહેબને રોકીને સિક્યોરિટીમાં ઘુસીને સીધું કલામ સાહેબને પ્રશ્ન પૂછ્યું કે આ હેવ અ ક્વેશ્ચન મેં પૂછ્યું ને પ્રશ્ન પૂછો તરત જ કલામ સાહેબ દયાળુ વ્યક્તિ સીધા ઉભા રહી ગયા અને પૂછ્યું વોટ ઇઝ યોર ક્વેશ્ચન અને આ બાળકી પૂછે છે કે હાઉ કેન આઈ બીકમ ધ બેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ હવે સાડા બાર વાગે પૂછવાનો આ પ્રશ્ન છે પૂછે છે કે હું દુનિયાની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક કેમ બનુ હું અહિયાં બેઠેલા તમામ ભાઈ બહેન તમામ પુરુષો તમામ માતાઓને આપણે પ્રશ્ન પૂછીએ કે તમારો સગો દીક સગો દીકરો હોય કે દીકરી હોય અને રાતના સાડા બાર વાગે તમે અતિ ચાહતા હોય તમને પ્રશ્ન પૂછે તો આપણે શું કહીએ ખબર છે કોઈ મહેરબાની કરીને જવાબ ના આપતા આપણે કે બે અત્યારે અત્યારે શું જે છે ભણતો તો નથી ભણતી તો નથી માર્ક છે તમને પ્રેમ છે તમારું જ સંતાન છે પણ આપણને શ્રદ્ધા નથી અને બહુ જ પ્રેમાળ માતા હોય કે પિતા હોય કે બેટા આવતીકાલે શાંતિથી હું તને જવાબ આપીશ અત્યારે જમી લઈએ સમજીને સમજાવી દઈએ નોટ કલામ

પ્રશ્ન પૂછ પ્રશ્ન પૂછ જ્યાં સુધી તને યથાર્થ જવાબ ના મળે તું દુનિયાની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની જઈશ આજે મારે તમને એટલું જ કેવું છે કે પૂછજો લેરથી પૂછજો આનંદ થી પૂછજો પણ તમારી જાતને પૂછજો ધ મોમેન્ટ યુ આસ્ક યોર સેલ્ફ તો ચમત્કાર સર્જાય છે અને હકીકતની અંદર મારે એટલી જ વાત કરવી છે કે જેણે જેણે સાચા અને યોગ્ય પ્રશ્ન પૂછ્યા ને એને પ્રગતિ કરી છે અને પ્રગતિ સર્જાય છે કેવી રીતે ડાર્વિન જેને આપ્યો હોશિયાર હતો જ નહીં પોતે એની આત્મકથાની અંદર લખે છે કે મારા પિતાએ મને કહ્યું હતું કે યુ આર ગુડ ફોર નથિંગ તું કશું જ ધોડવાનો નથી મારા ટીચરો એમ માનતા હતા કે આઈ વોઝ બિલો એવરેજ માન ચાલીસ ટકે પાસ થનાર ચાર્લ્સ મેડિકલ કોલેજમાં એને પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો રિજેક્ટ રિજેક્ટ એટલે પાદરી થવા ગયો અમારે ત્યાં લે અમાર તો બધા હાલે ને ત્યાં રિજેક્ટ કર્યો ચર્ચના પાદરીએ રિજેક્ટ કર્યો કે આ નહીં ચાલે અમારે ત્યાં અને જયારે એચએમએસ બીગલ બિગલ કરીને જહાજ શોધખોળ માટે જ્યારે ઇંગ્લેન્ડ થી ઉપડતું તું ત્યારે નેચરલી કહેતા કે એ આ ખગોળ ભૂગોળ અને આ જીવશાસ્ત્ર જાણકારી માટે જે વૈજ્ઞાનિકો જતા હતા એમાં એનું નામ નહોતું રેવર જેનિન્સ કરીને જે મોટો માણસ હતો એને જવાની ન પાડી પછી બીજો કોઈક તૈયાર થયો એને ના પાડી સબસ્ટિટ્યુટ ની અંદર એક જગા ખાલી હતી એમાં ચાર્લ્સમાં ગયેલો માણસ બુદ્ધિ પણ એટલી હતી પણ એમાં સેંકડો બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો હતા ખાલી ડાર્વિને યોગ્ય પ્રશ્ન પૂછ્યા એમાં ઉત્ક્રાંતિ વાદ એને સ્થાપ્યો સાચો કે ખોટો એવો મારે નથી તપાસ કરવી પણ માણસ સાચા પ્રશ્ન પૂછે છે ને એમાં પ્રગતિ છે ગાંધીજી આચાર્ય કૃપલાનીજી આચાર્ય કૃપલાનીજી ગાંધીજીને કહ્યું કે ઇતિહાસ કહે છે કે જ્યારે પણ કોઈ સ્વતંત્રતા જોઈતી હોય ક્રાંતિ કરવી હોય રેવોલ્યુશન કરવું હોય તો તમામ પ્રકારની ક્રાંતિ લોહિયાળ જ હોય છે સત્તા અને સત્તાની ઉપર જવું હોય એટલે લોહી રેડિયા વગર શક્ય નથી આખી દુનિયાનો ઇતિહાસ આવું બોલે છે કે શાંત ક્રાંતિ થઈ જ ન શકે ત્યારે ગાંધીએ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું વેલ હિસ્ટ્રી વિલ ચેન્જ ઇતિહાસ બદલાશે